દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સ્લમ વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ સ્લમ વિસ્તારોમાં માસ્કનું વિતરણ પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ માસ્કનું આજરોજ કરરવ સ્કૂલ પાછળ આવેલ સ્લમ વિસ્તારોમાં ઘેર ઘેર માસ્કનું વિતરણ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે દેસાઈ ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલબેન ગુહિલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ કાસુદ્રા સહિત સંસ્થાના કાર્યકરો પણ માસ્ક વિતરણમાં જોડાયા હતા. આશરે 5,000 જેટલા માસ્કનું વિતરણ આજ કરવામાં આવ્યું હતું. આજરોજ દેસાઈ ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભરૂચના જે સ્લમ વિસ્તાર આવેલા છે તેના ઘરે ઘરે જઈને માસ્ક આપવાનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે. આજે લગભગ 4,000 થી 5,000 માસ્કનું વિતરણ કરવામાં આવશે. શરૂઆત આજે અહીં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના બચુમામાના ટેકરેથી કરી છે. અહીંના જે વિસ્તારના લોકો છે એમને ઘરે જઈને આ COVID-19 અંતર્ગત માસ્ક જ આપણા માટે અત્યારે તો હાલ એક વેક્સિન છે એને ધ્યાનમાં રાખીને માસ્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. આ તબક્કે હું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.